જામનગરની જીજી હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવા આતંકીઓ આવ્યા હોવાની બાતમીથી પોલીસ તંત્ર દોડતું થયું હતું પોલીસે સિક્કા બાલાચડીના દરિયાઈ માર્ગેથી શહેરમાં ધુસેલા આતંકીઓની શોધખોળ આરંભી હતી પોલીસે સમર્પણ સર્કલ તથા ટાઉન હોલ પાસેથી ચાર આતંકીઓને બોમ્બ અને હથિયારો સાથે ઝડપી લીધા હતા આ ઓપરેશન સફળ રીતે પૂર્ણ થઈ ગયા પછી સમગ્ર ઘટના મોકડ્રી હોવાનું જાહેર થયું હતું સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા કક્ષાએથી આદેશ જાહેર થયો હતો જામનગરમાં પણ એસપી શ્વેતા શ્રીમાળીના માર્ગદર્શનમાં મોકડ્રીલ યોજાઈ હતી જામનગર શહેરમાં આજે કોરોનાના નવા ત્યાંસી કેસ નોંધાયા છે શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ સોળ કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ નવ્વાણું કેસ નોંધાયા છે આજે શહેરમાંથી કોરોનાના એકસો બાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી કોરોનાના અઢાર દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જામનગરના ગ્રીન માર્કેટની જાણીતી પ્રતિષ્ઠિત પેઢી રૂગનાથ ત્રિકમદાસ બદયાણી એચઆરએન્ડ એન્ડ સંસવાળા જગુભાઈ બદિયાણીનું નિધન થયું છે તેઓ કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા હતા અલબત્ત તેમના કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવે એ પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું તેમની વિદાયથી રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે